લોકસભામાં દેશની 351 નદીઓ પ્રદૂષિત હોવાનો રિપોર્ટ રજૂ. 351 નદીઓમાંથી ગુજરાતની 20 નદીઓનો સમાવેશ, જેવા વિશ્વામિત્રી નદીનો પણ સમાવેશ. કેન્દ્ર સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ભારતની 351 નદીઓ પ્રદૂષિત છે, જેમાં ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીનો પણ સમાવેશ થયો છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટર ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી શુદ્ધ કરી છોડવાના હોય છે તે છોડાતા નથી, જેના કારણે વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે. બીજી બાજુ જોવા જઈએ તો વરસાદી કાંસમાં ગટર ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડે છે, તે સીધા વિશ્વામિત્રી નદીમાં જાય છે, તેના કારણે પણ વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે. વડોદરા મહાનગરપાલિકાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર નોટિસ પાઠવી છે, તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા પ્રદૂષિત પાણી છોડવાનું બંધ કરતા નથી. એનજીટી તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ છે કે કોઈ પણ નદી ગટરના પ્રદૂષિત પાણી છોડવાના નથી, તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા ઉલ્લંઘન કરીને વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં મળમૂત્ર પ્રદૂષિત પાણી છોડીને પવિત્ર વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. હાલમાં જ્યારે રિપોર્ટ રજૂ થયો છે ત્યારે પવિત્ર વિશ્વામિત્રી નદીનો જે સમાવેશ થયો છે તેનાથી વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓનો તેમજ સત્તાધીશોનું આજે નાક કપાયું છે તેવું દેખાઈ રહ્યું છે. સામાજિક કાર્યકર અતુલ ગામીજીએ જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે જો આ પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા અને મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડવાનું બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં નાગરિકોને શ્વાસ લેવાની તકલીફ પડશે, સાથે અસંખ્ય રોગચાળો, વિશ્વામિત્રી નદી કિનારે રહેતા નાગરિકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા પણ થઈ શકે છે, જેને ધ્યાનમાં રહી વડોદરા મહાનગરપાલિકા વહેલામાં વહેલી તકે વિશ્વામિત્રી નદીમાં પડતા મળમૂત્રના પ્રદૂષિત પાણી બંધ કરવાની માંગ કરી છે. ઓકે, હા, તમને જણાવજો. લોકસભા ગૃહમાં આજે પ્રદૂષિત નદીઓ બાબતે ચર્ચા થઈ, તેમાં ભારતની 351 નદીઓ પ્રદૂષિત છે, તેમાંથી ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત છે, અને ગુજરાતની 20 નદીઓમાંથી વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી પણ પ્રદૂષિત છે તેવો અહેવાલ રિપોર્ટ રજૂ થયો છે. ત્યારે આ પવિત્ર વિશ્વામિત્રી પ્રદૂષિત કરવા પાછળ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો અને આ જાડી ચામડીના અધિકારીઓના કારણે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી બે કલરમાં વહેંચાઈ ગઈ છે. ચોમાસામાં જ્યાં વરસાદી કાંસમાં વરસાદના પાણી પડવા જોઈએ ત્યાં વડોદરા મહાનગરપાલિકા જાણી જોઈને ગટર ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે, આપ જોઈ શકો છો. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના એસટીપી પ્લાન્ટ જે કાર્યરત હોવા જોઈએ કાર્યરત નથી, અને જે કામ થવા જોઈએ એસટીપી પ્લાન્ટમાં એ કામ થતા નથી, તેના કારણે વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે. એનજીટીનો આદેશ છે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગટર ડ્રેનના પ્રદૂષિત પાણી જે છોડવાના ચાલુ રાખ્યા છે તે બંધ કરતા નથી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ કહેવા ખાતર ફક્ત નોટિસો આપવામાં આવે છે, પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોઈની ધરપકડ કે કોઈ પણ કાર્યવાહી કરતા નથી, તેના કારણે વડોદરા મહાનગર સેવા સદનની વિશ્વામિત્રી નદી, જે રીતે કહી શકાય પવિત્ર વિશ્વામિત્રી નદી, આજે કહેવાય કે પ્રદૂષિત નદીઓમાં ગુજરાતમાં એને સ્થાન મળ્યું છે, તેના માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજી. ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.